દેશભરમાં કોરોનાનો કહેર છે અને લોકોની સુરક્ષા માટે સરકારે લોકડાઉન આપીને લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે ત્યારે જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ દ્વારા લોકડાઉનનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને સ્કૂલ ચાલુ કરીને અભ્યાસ કરાવી રહેલ છે સ્કૂલના શિક્ષકો પણ ભાગી રહ્યા હતા જેમાંથી એક શિક્ષકે મીડિયાકર્મી ઉપર મોટરસાયકલ ચડાવવાનો પ્રયત્ન કરેલ હતો જેતપુરની નવાગઢમાં આવેલ સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ દ્વારા છેલ્લા 2-3 દિવસથી સ્કૂલને ચાલુ કરવામાં આવી હતી અને સ્કૂલના વિદ્યાર્થી પાસેથી ફી ઉઘરાવવા માટેની કામગીરી શરૂ કરેલ હતી જેની માહિતી જેતપુરમાં એબીવીપીને મળી હતી અને જે મુજબ એબીવીપી દ્વારા અહીં ચેકિંગ કરતા સ્કૂલની અંદર જ રૂમમાં પીરિયડ લેવાતો જોવા મળ્યા હતા જ્યાં એક શિક્ષિકા રૂમની અંદર જ વિદ્યાર્થીઓ સ્કૂલના રૂમમાં સ્કૂલ ડ્રેસ પહેરીને અભ્યાસ કરતા જોવા મળ્યા હતા જ્યારે એબીવીપીએ આ બાબતે સ્કૂલના ક્લાસરૂમમાં ગયા ત્યારે સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને ભગાડી દીધા હતા એબીવીપી દ્વારા આ બાબતે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી અને પોલીસને જાણ કરતા પોલીસે 2 શિક્ષકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી એબીવીપી દ્વારા જ્યારે સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે અહીં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને ભગાડી દેવામાં આવ્યા હતા સ્કૂલના ગ્રાઉન્ડમાંથી ભાગી રહેલા વિદ્યાર્થીઓ કેમેરામાં કેદ થઈ ગયા હતા જેમાં એક વિદ્યાર્થી જોખમી રીતે સ્કૂલની દિવાલ કૂદીને બહાર ભાગતો દેખાતો હતો જ્યારે આ ભાગી રહેલ શિક્ષકને બાબતે મીડિયાકર્મી દ્વારા અહીંના શિક્ષકને પૂછપરછ કરતા તેને તેની મોટરસાયકલ મીડિયાકર્મી ઉપર ચડાવવાનો પ્રયત્ન કરેલ હતો સ્કૂલમાંથી સ્કૂલ ડ્રેસમાં ભાગી રહેલા વિદ્યાર્થીઓને પૂછપરછ કરતા તેણે સ્કૂલ 2-3 દિવસથી વિદ્યાર્થીઓને સ્કૂલ બોલાવવાની ક્લાસમાં પીરિયડ શરૂ કરવામાં આવ્યા હતા કોરોનાની મહામારીને માજા મૂકી છે ત્યારે નાના નાના વિદ્યાર્થીઓને તંદુરસ્તી અને જીવના સાથે ચેડા કરી રહેલા આવી સ્કૂલની માન્યતા રદ કરીને યોગ્ય પગલાં ભરવામાં આવે તે જરૂરી છે સુરેશ ભાલિયા ZSTV જેતપુર આજે સવારે હું ખુદ પોતે ત્યાં સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ છે ત્યાં ફીની રજૂઆત લઈને ગયો હતો કે ફી વાલીઓ પાસેથી બળજબરીપૂર્વક ઉઘરાવવામાં આવતું હતું એને ધમકીઓ દેવામાં આવતા હતા એવા લેટરો એની પાસે દેવામાં આવતા હતા તો હું એ રજૂઆત લઈને ત્યાં સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલની અંદર ગયો હતો ત્યાં મેં જોયું એટલે રજૂઆત ફાધર સાથે રજૂઆત ચાલતી હતી મારી વાતચીત ચાલતી હતી એ દરમિયાન ત્યાંથી સ્કૂલ ડ્રેસ પહેરી અને વિદ્યાર્થીઓ નીકળ્યા જે સ્કૂલની અંદર ભણતા હતા એટલે મેં જોયું એટલે ફાધરને પૂછ્યું હતું કે એમને એમ છે થોડાક છોકરાઓ આવ્યા છે એટલે હું ડાયરેક્ટ વિદ્યાર્થી પાસે ગયો અને વિદ્યાર્થીને મેં ડાયરેક્ટ પકડી અને પૂછ્યું કે ભાઈ સ્કૂલ ચાલુ છે આપણે તો એ કે હા અમારે સવારે 8 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીનું સ્કૂલ ચાલુ છે એ પછી મેં બધા પત્રકારોને બોલાવ્યા બધા લોકોને DOM કચેરીમાં જાણ કરી ત્યારબાદ બધી બધા લોકો આવ્યા ત્યારે 4 ક્લાસ ટોટલ ચાલુ હતા એના મેં શિક્ષકને પૂછ્યું કે મેં કીધું બેન ક્યાં ધોરણથી ક્યાં ધોરણ સુધી ચાલે છે તો એના બેન કે 5 થી ઉપરના દરેક ક્લાસો અહીંયા ચાલુ છે અત્યારે આ ઘણા સમયથી લગભગ 15-20 દિવસ પહેલાંથી આ બધું ચાલુ છે અને રેગ્યુલર ક્લાસો એટલે કે અત્યારે કોરોના મહામારી છે સરકારની આટલી ગાઈડલાઇન આવે છે DO કચેરીમાંથી પણ પરિપત્રો આવેલા છે એ છતાં પણ એને ધ્યાને ન દોરતા એ છતાં પણ આવી રીતે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવામાં આવે છે એની સાથે એકદમ કાયદેસરનું વિદ્યાર્થીઓ આજે જે ભાગતા હતા એ વિઝ્યુઅલમાં પણ આવેલું છે કે ભાગતા હતા ત્યારે વંડી ઠેકી ઠેકીને વિદ્યાર્થીઓ ભાગતા હતા એટલે આ રીતે સ્ટાફ પણ ભાગતા હતા એટલે આ રીતે કાયદેસર સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના ફાધરની એની જવાબદારી છે ફાધર ખુદ પણ સ્કૂલ છોડી આખી સ્કૂલ ખુલ્લી છોડી અને બધા લોકો ત્યાંથી ભાગી ગયા એટલે આ રીતે એની એક જવાબદારી છે DO કચેરીમાં પણ રજૂઆત કરેલી છે આની યોગ્યપણે આનું નિરાકરણ આવવું જોઈએ અમારી એવી માંગ છે અંદાજે કેટલા બાળકો છે ત્યાં આગળ લગભગ 40-50 તો મેં જોયેલા છે અંદર ક્લાસમાં ઘણા બધા બેઠેલા હતા 4 ક્લાસ તો આખા હતા એની અંદર કાયદેસર બેન શિક્ષક ભણાવતા હતા અને ત્યાં એ વિડીયો પણ વાયરલ કરેલો છે કે શિક્ષક ભણાવતા હોય ને કાયદેસર જે ઓનલાઈનની વાત કરવામાં આવે છે કે ઓનલાઈન ક્લાસ ચાલતો હતો પણ એવું કોઈ વસ્તુ હતી નહીં ત્યાં કાયદેસર વિદ્યાર્થીઓ સામે બેઠા હતા અને શિક્ષક ભણાવતા હતા